ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. અન્ના હજારેનું આંદોલન આજે આખા ભારતના કેન્દ્રમાં આવી ગયું છે. બહુ વર્ષો પછી 64 વર્ષમાં કદાચ બીજો ત્રીજો બનાવ છે જ્યારે આખા દેશનું રાજકારણ એક વ્યક્તિની આજુબાજુ ફરી રહ્યું છે. અન્નાના આ આંદોલન વખતે 24 કલાક અને 7 દિવસ ચાલતી આપણી નેશનલ ચેનલો એક વાત ભૂલી ગયા છે, એ વાત મને યાદ આવી છે. ઇન્દિરા ગાંધીના સમયે, હું જો ભૂલતો ના હોઉં તો, ગૌ હત્યા અંગે અને કદાચ શક્યતા છે કે બીજા કોઈ મુદ્દે વિનોબા ભાવે અપવાસ પર ઉતરી ગયેલા. અન્ના હજારે કરતા વિનોબા ભાવેનું નામ 1 લાખ ઘણું મોટું કહી શકાય, જેમણે ગાંધીજીની જોડે કામ કરેલું. એટલું નહીં, ગાંધીજી જેને રિસ્પેક્ટ કરતા, જેને માન આપતા, એવા જે થોડી વ્યક્તિઓ હતી કે જેને ગાંધીજી પોતે બહુ માન આપતા, એમાંના એક વિનોબા ભાવે હતા. ગાંધીજીના સીધે સીધા વારસદાર હતા અને ઇન્દિરા ગાંધીજી ને એમને પત્રો લખ્યા અને વર્ધામાં એ વખતે રહેતા હતા વિનોબા ભાવે. ઇન્દિરાજી એના જવાબ પણ નહીં આપેલા અને પછી એમણે એમ કહ્યું કે હું અપવાસ પર ઉતરી જઈશ. વિનોબાજી વર્ધામાં અપવાસ પર ઉતરી ગયા. મને બરાબર યાદ છે, હું બહુ મોટો નહીં એ વખતે, પણ મને હજુ એ વખતના છાપાનું મારું જે વાંચન છે મને બરાબર યાદ છે. કદાચ ઉર્લી કાંચનમાં કે વર્ધામાં એ અપવાસ પર બેઠેલા. 15-17 દિવસ થયા અપવાસને. ઇન્દિરાજીએ ન કોઈ પ્રધાન મોકલ્યા, ન એ મળવા ગયા, ના તમારી માગણી પૂરી થશે, નહીં થાય, કોઈ જવાબ નહીં આપ્યો, તદ્દન ઉપેક્ષા કરી. વિનોબા ભાવે જેવી વ્યક્તિની ઇન્દિરા ગાંધીએ તદ્દન ઉપેક્ષા કરી. પત્રકારો પૂછતા કે આ અંગે તમારું શું કહેવું છે, તો સરકાર તરફથી જવાબ આપવામાં આવતો કે જે કંઈ કહેવાનું પૂછવાનું છે એ તમે વિનોબાજીને પૂછો, આ અંગે અમારે કશું કહેવાનું નથી. અને મારી યાદશક્તિ બરાબર હોય તો દાદા ધર્માધિકારી ને બીજા 2-4 ગાંધીવાદી લોકો, જયપ્રકાશ નારાયણ પણ વિનોબા પાસે ગયા, એમને સમજાવ્યા ને કે 17-18 દિવસે ઉપવાસ છોડાવ્યા. આજે જે પરિસ્થિતિ દેશમાં કોંગ્રેસે પેટ ચોળીને જે પીડા ઊભી કરી છે એના અનુસંધાનમાં આજે સવારે મને અચાનક આ વાત યાદ આવી. અને મારા દર્શકો જે 24 કલાક અત્યારે આ ચેનલો જુએ છે, નેશનલ ચેનલો જુએ છે, કોઈ નેશનલ ચેનલે પણ આ વિનોબાજીની અને ઇન્દિરાજી વચ્ચેની વાતની ચર્ચા નથી કરી, જે ચર્ચા હું કરી રહ્યો છું. એટલે ઇન્દિરાજીએ એ દિવસે બતાવી આપ્યું કે સરકાર કોને કહેવાય, સરકાર કેવી રીતે કામ કરી શકે. સરકારમાં વડાપ્રધાન તરીકે બેઠેલા માણસનું કાળજું કેવું હોવું જોઈએ. બાકી વિનોબા ભાવેનું નામ એ વખતે ભારતના સૌથી પવિત્ર સંતોમાંના એક સંત તરીકે લેવાતું હતું અને કેટલા બધા ગાંધીવાદી લોકો જીવતા હતા. અને મજાની વસ્તુ જુઓ તમે કે જયપ્રકાશ નારાયણથી માંડીને બધા જ ગાંધીવાદીઓ, સમાજવાદીઓ ઇન્દિરાજીને જરા મળવા પણ નહીં ગયા, એમને સમજાવવા પણ નહીં ગયા. એમણે વિનોબાજીને સમજાવવા પડ્યા કે તમે અપવાસ છોડી દો.
એ વખતે જયપ્રકાશ અને વિનોબાજી વચ્ચે શું વાત થઈ હશે મને ખબર નથી, કોઈને ખબર નથી, પણ મને એમ લાગે છે કે જયપ્રકાશ નારાયણે વિનોબાજીને સમજાવ્યા હશે કે બહુ જ ઉંમર છે તમારી અને તમારું મૃત્યુ થઈ જાય તો પણ આ બધી કોઈ કાળજી કરવાની નથી, તમારી તરફ ધ્યાન આપવાની નથી. એટલે આજે મનમોહનસિંહ કઈ બેઠા છે, આજની કોંગ્રેસ કઈ બેઠી છે અને ઇન્દિરાજી ક્યાં હતા એના સંદર્ભમાં મેં આ વાત કરી છે. અને મને વિચાર પણ એ રીતે આવ્યો કે ઇન્દિરાજી હોત અત્યારે મનમોહનસિંહની બદલે તો એમણે અન્ના હજારે સાથે કેવો વ્યવહાર કર્યો હોત. અને આ વિચાર મને જ્યારે આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે જવા દો આ વાત કે અન્ના હજારેના અપવાસ વખતે ઇન્દિરા ગાંધી હોત તો શું કર્યું હોત. એમણે વિનોબા ભાવે જેવાને હંફાવી દીધેલા અને નહીં મળવા ગયેલા, કોઈ ચર્ચા જ નહીં કરેલી. અને મુદ્દો પણ મેં કહ્યો એમ ગૌ હત્યા અંગેનો હતો, બહુ મોટો મુદ્દો હતો, હિન્દુઓની બિલકુલ ભડભડતી લાગણીનો સવાલ હતો. પણ વિનોબાજી વિનોબાજી હતા, ઇન્દિરાજી ઇન્દિરાજી છે, હજારે હજારે છે અને મનમોહનસિંહ મનમોહનસિંહ છે. છેલ્લા 3 દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે લોકપાલ આવે ઘણું સારું છે, હવે જે પરિસ્થિતિ મંડાઈ છે એમાં એવું લાગે છે કે સરકાર ઝૂકી જશે અને નાક લીટી તાણીને અન્નાની બધી વાતો સ્વીકારવી જ પડશે એવું દેશનું વાતાવરણ ઊભું થયું છે. આખો દેશ અન્નાની સાથે ઊભો થઈ ગયો છે. સરકારની રાજ કરવાની, સરકારની સુપ્રીમસીને અન્નાએ બરાબર પડકાર ફેંક્યો છે અને અન્ના વિજય થઈ ગયા છે. બે મત વગર એ વિજય થઈ ગયા છે. મને અન્ના માટેના થોડા ઘણા અણગમાના કારણો પણ છે. અન્નાની આજુબાજુ જે લોકો ભેગા થયા છે એ બધા ગુજરાત દ્વેષી છે. સ્વામી અગ્નિવેશ ગુજરાતના દંગા તોપ કોમી તોફાનો વચ્ચે અહીં આવ્યા, અહીં એમણે બહુ આંખ પ્રગટાવવાની કોશિશ કરી. સ્વામી અગ્નિવેશ પણ એમાંના છે કે જેમને સાબરમતી હત્યાકાંડ દેખાતો નહોતો પણ સાબરમતી હત્યાકાંડ પછી થયેલી હત્યાઓ જ દેખાતી હતી. એમની જોડે મેઘા પાટકર છે જેને કારણે નર્મદા યોજના 10 વર્ષ મોડી પડી, ગુજરાતને 1,000,000,000 રૂપિયાનું નુકસાન થયું અને સૌરાષ્ટ્રની પ્રજા 10 વર્ષ પાણી માટે તરવડતી રહી. એમની જોડે ગુજરાતના જાણીતા નૃત્યાંગના સારાભાઈ છે જે પણ હિન્દુ દ્વેષી છે. એટલે અન્ના સાથે જે કોઈ બેઠા છે એ બધા મોટા ભાગના હિન્દુ દ્વેષીઓ છે અને ગુજરાત દ્વેષીઓ છે. પણ હવે આ બાબતની ચર્ચા કરવાનો પણ જગ્યા નથી રહી. ગુજરાતે બધું માફ કરી દીધું છે, ગુજરાત પણ એની સાથે કોણ છે, અન્નાના ટેકેદાર કોણ છે એ વિચારવાને બદલે અન્નામય થઈ ગયું છે. હું પોતે એવું સ્વીકારું છું કે અન્ના અત્યારે જે માન મેળવી ગયા છે, અન્ના અત્યારે ભારતના લોકો વતી બોલવાનો અધિકાર મેળવી લીધો છે. અન્નાએ જ્યારે પહેલાં એમણે અપવાસ કર્યા અને એમ કીધું કે અમારી જોડે જ ચર્ચા કરે સરકાર અને હું જે કહું એ 5 પ્રતિનિધિઓ સાથે જ ડ્રાફ્ટ કરવાનો, ત્યારે હું એમ કહેતો હતો કે અન્નાને આવું કહેવાનો કોઈ અધિકાર નથી. પણ આજે ભારતની પ્રજાએ સ્વયંભૂ રીતે અન્નાને આ અધિકાર આપ્યો છે એવું સ્વીકારવું પડે એમ છે. પણ હું 3 દિવસથી જે ચર્ચા કરી રહ્યો છું એ કરી રહ્યો છું કે લોકપાલ આવે તો પણ માત્ર લોકપાલ આવવાથી ભ્રષ્ટાચાર નહીં ઘટે, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે બીજા કેટલાય પગલાં લેવા પડશે. અને મેં પહેલે જ દિવસે કહ્યું, આજનો 3જો દિવસ છે કે સરકાર કે અન્ના મને બોલાવતી નથી, મને પૂછતા નથી કે ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થાય. એટલે હું મારા દર્શકોને કહેવા માગું છું કે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે જીતુ પંડ્યાના ઉપાયો શું છે સાંભળો. તો આજે જે મારે કહેવાનું છે એ છે કે ભ્રષ્ટાચાર દૂર કરવો છે, સામાન્ય લોકોને કનડતો સરકારી કર્મચારીઓનો ભ્રષ્ટાચાર દૂર કરવો છે
તો સૌથી પહેલી વાત કે કાયદામાં સુધારો કરો, બંધારણમાં જરૂર પડે સુધારો કરો. ભારત સરકારના, ગુજરાત રાજ્ય સરકારના અને કોર્પોરેશનોના બધા જ સરકારી કર્મચારીઓને હંગામી કરી દો, કામ ચલાવ કરી દો. અત્યારે બધા જ સરકારી કર્મચારીઓ ભારતના જમૈયો છે, ઘર જમૈયો છે. એમને કશું કહેવાનું નહીં, એમને વળવાનું નહીં, લડવાનું નહીં, એમની સામે કોઈ શિસ્તના પગલાં લઈ શકાય નહીં. એમને કાઢવા હોય તો એટલી લાંબી પ્રક્રિયા છે કે પૂછવાની વાત નહીં. વધારામાં વધારે તમે એની બદલી કરી શકો, એના સિવાય કશું જ ન કરી શકો. અને જેટલા કાયદા છે, ઇન્ડિયન પિનલ કોડ છે, ફોજદારી કાયદો છે જેનો પોલીસે અમલ કરવાનો છે, એમાં બહુ સુંદર સુંદર કલમો. પછી છેલ્લે એક કલમ છે કે ઇન્ડિયન પિનલ કોડના અમલ કરવા માટે કોઈ પણ પોલીસ અધિકારી કશું કરશે કે કશું નહીં કરે, ઇન ગુડ ફેથ કશું કરશે અથવા નહીં કરે, તો એની સામે કોઈ પગલાં લઈ શકાશે નહીં. એટલે ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કોઈ સરકાર, કોઈ પોલીસ અધિકારી મને કોઈ કેસમાં ખોટો ખોટો સંડોવીને પકડી લે તો હું એ અધિકારી સામે કોઈ દાવા દુવી કરી શકું નહીં. અને કરવાના હોય તો સરકારની મંજૂરી લેવાની. એટલી બધી લાંબી વિધિઓ છે કે કશું થઈ શકે નહીં. ભારતમાં એક ફેક્ટરી એક્ટ છે જેમાં જોગવાઈ છે કે કામદારોને શું શું સગવડ આપવી, કેન્ટીન આપવી, ઘોડિયાઘર આપવું, એમને આ સગવડો આપવી. બહુ સુંદર યાદી છે ફેક્ટરી એક્ટમાં. અને પછી એવી જોગવાઈ છે કે ફેક્ટરી એક્ટનો ભંગ થાય તો કામદાર અથવા યુનિયન લેબર કમિશનરને ફરિયાદ કરી શકે. કામદાર કે યુનિયન સીધું કોર્ટમાં મેનેજમેન્ટ સામે કશા પગલાં લઈ શકે નહીં. એમણે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને લખવાનું, એમણે લેબર કમિશનરને લખવાનું. અને પછી લેબર કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર આ માલિકો સામે કોઈ પગલાં ના લે તો યુનિયન કે કામદાર એ અધિકારીઓ સામે પણ કોઈ પગલાં ના લઈ શકે. એટલે બહુ સુંદર 50 વ્યવસ્થાઓ રાખી કે આટલી સગવડ ફેક્ટરીમાં હોવી જ જોઈએ. પણ એ સગવડ ન મળે તો જેને નથી મળી એ કામદાર કે એનું યુનિયન કશું ન કરી શકે. એના માટે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે લેબર કમિશનર જ પગલાં લઈ શકે. અને એ પગલાં ના લે તો એમની સામે પણ કામદાર કે યુનિયન પગલાં ન લઈ શકે, કોઈ ફરિયાદ ના કરી શકે. એટલે આખો ફેક્ટરી એક્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટરો માટે, લેબર કમિશનરો માટે રૂપિયા ઉઘરાવવાનું સાધન થઈ ગયું. આ બધી કલમો કાઢો. સરકારી કર્મચારીઓને કાયમી જે ગણે છે, જમૈયો ગણે છે, એ કાઢો. અને આ સરકારી વહીવટમાં એક બીજી બહુ મોટી તકલીફ છે. હું એસટીનો દાખલો આપીશ. મેં એસટીમાં 10 વર્ષ યુનિયન ચલાવ્યું છે. એસટીમાં ડેપો મેનેજર છે. દરેક ડેપો છે, ડેપોની અંદર 50-100 બસો આપી છે. 500 ડ્રાઈવર, 500 કંડક્ટરને ડેપો મેનેજરે કંટ્રોલ કરવાના છે. હવે આ બિલકુલ માથા ભારે ડ્રાઈવર કંડક્ટરોને ડેપો મેનેજરે કંટ્રોલ કરવાના હોય, એમની પાસેથી કામ લેવાનું હોય, મજબૂત યુનિયનો હોય, અને ડેપો મેનેજરને કોઈ પણ ડ્રાઈવર કંડક્ટરને કાઢી મૂકવાના પાવર્સ નહીં. એટલે મારા કામદાર આગેવાનો ડેપો મેનેજરને એમ કે કોઈ માંજરિયા થાય તોડી લેજે, ચાલ તારથી થાય કર લે, હું નહીં જવું, આ બસ પર નહીં ચડું, આ બસ તારી ભંગાર બસ, હું નહીં ચલાવું, ભડાકા કર લે કે હું નહીં બસ પર જવાનો. હવે એ ડેપો મેનેજર એની ફરિયાદ ડિવિઝનલ કંટ્રોલરને કરવાની, ડ્રાઈવર કંડક્ટરને નોકરી પર કામ લેવાનું ડેપો મેનેજરે, અને એમની સામે ડિસિપ્લિનરી પગલાં લેવાની સત્તા ડિવિઝનલ કંટ્રોલરને. હવે એનું શું અપમાન થયું છે, બધાની હાજરીમાં કેવું વર્તન થયું છે એ ડિવિઝનલ કંટ્રોલર જાણતા નથી, જાણવા માગતા પણ નથી.
એટલે આ ફરિયાદ ગયા પછી ભાગ્યે જ એક ડ્રાઈવર કંડક્ટરની સામે કોઈ પગલાં લે છે. ઉલટા ડેપો મેનેજરને કહે છે કે તમને આવડતું નથી, તમને વહીવટ કરતા આવડતું નથી, આવું કેવી રીતે સામે થાય કે. હવે આ ડેપો મેનેજરો, મેં એવા ડેપો મેનેજરો જોયા છે કે જેમણે ડિવિઝનલ કંટ્રોલરને, એટલે વડોદરા ડિવિઝનના સૌથી મોટા વડાને એમની ઓફિસમાં એમ કહી દીધું એમની સામે ખુરશી પર બેસીને કે તારા તમારાથી થાય તો તોડીને ભડાકા કરી લેજો. હવે મજાની વસ્તુ જુઓ કે ડિવિઝનલ કંટ્રોલરે ડેપો મેનેજરો પાસે કામ લેવાનું છે, પણ ડિવિઝનલ કંટ્રોલરને ડેપો મેનેજરને કાઢવાની કોઈ સત્તા નહીં, કોઈ પગલાં લેવાની સત્તા નહીં. તો ડિવિઝનલ કંટ્રોલરે પાછું જનરલ મેનેજરને લખવાનું, ડેપો મેનેજરને કાઢવા. આ જ પરિસ્થિતિ પોલીસ ખાતામાં છે. પીઆઈએ જમાદારો પાસે કામ લેવાનું, પણ પીઆઈઓને જમાદારને કશું કહેવાનો અધિકાર નહીં, સિવાય ગાળો દે બૂમો પાડે ઠીક છે, કોઈ પગલાં ન લઈ શકે અને કાઢી ના મૂકી શકે. પીઆઈઓ એસીપીના હાથ નીચે કામ કરે, એસીપીને કોઈ પાવર નહીં. એસીપી ડીસીપીના હાથ નીચે પાવર કામ કરે, ડીસીપી એસીપી સામે કશું ના કરી શકે અને ડીસીપી પીઆઈ સામે પણ કશું ના કરી શકે. હવે કેવી રીતે કામ લેવાનું? હવે તો એ પોલીસ ખાતામાં પરિસ્થિતિ છે કે પીઆઈ સામે પણ કમિશનર કોઈ પગલાં લઈ શકે એમ નથી, બહુ તો અંદર અંદર બદલી કરે, એ સિવાય કશું ન કરી શકે. વડોદરામાં મને યાદ છે, મારા એક ઓળખીતા દરબાર એસીપી હતા, બહુ જબરજસ્ત પોલીસ અધિકારી, વર્ષોથી વડોદરા રહેલા, વડોદરાના જ વતની, અત્યારે પણ એમનું વડોદરામાં ઘર છે, રિટાયર્ડ થઈ ગયા. એ એસીપી હતા અને ડીસીપી એની સાથે એમને ઝઘડો થઈ ગયો. ડીસીપીની ઓફિસમાં એમણે તું તા કરી નાખ્યા. ડીસીપીને કીધું તારા જેવા તો બહુ આવ્યા ને બહુ ગયા, આઈપીએસ અધિકારી થઈ ગયા છો એટલે એવું નહીં સમજવાનું કે તમે જ સરકાર છો, અને હવે હું જઉં છું, નોકરી પર નથી આવવાનો, રજા પર જઈ રહ્યો છું, અને હવે કાં તમે રહેશો અહીંયા કાં હું રહીશ. આવું ડીસીપીની ઓફિસમાં એસીપી અધિકારી કહીને નીકળ્યા. મને ખબર પડી, હું એમને મળવા ગયો. મેં કીધું સાહેબ આ શું આટલું બધું ઝઘડી પડ્યા? મને કે કંઈ નહીં જીતું, 10-12 દિવસ આરામ કરી લઈશ કે, થાકી ગયેલો. અને 12 દિવસ પછી, ચીમનભાઈ પટેલનું રાજ હતું, 12 દિવસ પછી એ ડીસીપી સાહેબની બદલી થઈ ગઈ, એસીપી સાહેબ અહીંના અહીં રહ્યા. હવે કેવી રીતે કોઈ માણસ કામ લે એમના હાથ નીચેના અધિકારીઓને? એટલે પહેલી વાત એ છે કે સરકારમાં કલેક્ટરને પણ કોઈને કશું કહેવાનો અધિકાર નથી રહ્યો. એમનો પોતાનો અંગત પ્રભાવ હોય, થોડી હોશિયારી હોય તો એ કોઈને કશું દબડાઈને કામ લઈ શકે. તમે વડોદરાના કલેક્ટરને કહો કે મનોરંજન કરમાં આવું છે, તો એ કહેશે કે એ મારા અંડરમાં નથી, હવે તમારી જોડે બેસે છે, તો કે ના, એ મનોરંજન કમિશનર જુદા છે. તો કલેક્ટરના આ પાંખો પણ કાપી નાખી છે. તો ભ્રષ્ટાચાર ક્યારે દૂર થાય? કે જ્યારે તમે એસીપીને ફરિયાદ કરો ને એસીપી પીઆઈને કહે અને પીઆઈએ કામ ન કરે ને એસીપીને પાવર હોય એને કશું કરવાના, તો એસીપી કામ લઈ શકે. તો પહેલી વાત એ છે કે અંધારનું આંદોલન સફળ થાય, લોકપાલ આવી જાય, તો પણ સરકારના કાયદામાં ફેરફાર કરો, સરકારી અધિકારીઓને એમના ઉપલા અધિકારી કાઢી મૂકી શકે, એમના તરતના ઉપલા અધિકારી એમને કાઢી મૂકી શકે એવા પાવર આપો. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીઓ બંધ કરો, 5-5 વર્ષ ચાલે છે, એમને શોકોસ નોટિસ આપવાની, એનો જવાબ આપે, એ જવાબમાં એમને બધું જ પુરાવા મૂકી દેવાના, એમનો ઉપલો અધિકારી નિર્ણય લઈ લે, અને નીચેના કર્મચારીને અન્યાય ના થાય એટલા માટે એ જે અધિકારીએ એમને ડિસમિસ કર્યા કે એમને સસ્પેન્ડ કર્યા કે જે કંઈ પગલાં લીધા, એ એના ઉપલા બે અધિકારીઓ પાસે એણે સહી કરાવવાની, તો નીચલા અધિકારીઓ ગાંઠે. એટલે રમના સાહેબના કાયદા આવ્યા પછી પણ સરકારનું જે માળખું છે બદલવું પડશે. વડોદરામાં કોઈ સરકારી ઓફિસ છે એમાં 4 જણા કામ કરે છે, 5 જણા કામ કરે છે,
અને એનો જે સાહેબ છે એને પાંચેવ જણા ગાંઠતા જ નથી. સાહેબ એને બોલાવીને કે ફાઇલ આપ તો કે મળશે તારે આપીશ, અને એ સાહેબથી કશું થતું નથી. આ ઉપરાંત બીજો પ્રોબ્લેમ હવે એ શરૂ થયો છે સરકારી ઓફિસમાં. કેમ કર્મચારીઓ બિલકુલ માથા ભારે થઈ ગયા છે? તો એસસી એસટી કર્મચારીઓ છે એ સાહેબને ડરાવે છે. મને એસટીનો બરાબર અનુભવ છે કે એક સફાઈ કર્મચારીને કોઈ નવા નવા મિલિટરીમાંથી કોઈ ડીસી સાહેબ આવેલા, બહુ તેજ મિજાજના, અને સેન્ટ્રલ ડેપો પર ગયા એસટી ડેપો પર, ને તો એ બહુ ગંદકી બહુ ગંદકી, એટલે જે સફાઈના ઇન્ચાર્જ હતા એને બોલાવીને એમણે માબેન નહીં કરી. ખોટું કર્યું, ખરાબ કર્યું, પણ એમણે માબેન નહીં કરી અને કીધું અબ્બી ને અબ્બી સાફ જોઈએ મને, નહીં તો આમ ને તેમ ને ઢીકણું ફલાણું. એ કર્મચારીએ એ ડિવિઝનલ કંટ્રોલર સામે ફરિયાદ દાખલ કરી. સાહેબની બદલી થઈ ગઈ ત્યાં સુધી એ કેસ નહીં ચાલેલો. સાહેબની અમદાવાદ બદલી પણ થઈ ગઈ, પછી એ કેસ ચાલવા પર આવ્યો અને સાહેબે એ કર્મચારીને આવું કહેવાના, ઠપકો આપવાના, 15,000 રૂપિયા ચૂકવવા પડ્યા. બંને પક્ષે હું હાજર હતો અને 15,000 રૂપિયા લીધા એ કર્મચારીએ, તારે સાહેબ છૂટ્યા. એટલે તમે હવે એમને નથી કહી શકતા કશું. હવે નવા કાયદા આવી ગયા કે બહેનોને કશું નહીં કહેવાનું. બહેનો ફરિયાદ કરી શકે કે સાહેબે મારી સામે આમ જોયું, કે સાહેબે મને આમ કર્યું, કે અસલી ઇશારો કર્યો, તો સાહેબ જેલમાં થઈ જાય. હવે તમારી ઓફિસમાં એક સાહેબના હાથ નીચે 10 કર્મચારીઓ છે, 4 થી 5 એસસી એસટીના કર્મચારીઓ છે, 2-3 મહિલા કર્મચારીઓ છે. હવે સાહેબગીરી કોની પર કરે? પેલા 2 જ કર્મચારીઓ પર કરે, અને એમાંય પાછી કોઈ સત્તા નહીં, તમે એને કાઢી ના મૂકી શકો. એટલે આ કાયદાઓમાં સુધારો કરો. નોકરી દરમિયાન, નોકરીની ફરજ દરમિયાન અને નોકરીના કામકાજ અંગે ઉપલા અધિકારીએ કંઈ પણ કહ્યું હોય તો એમની સામે ભલે ખાતાકીય પગલાં લેવાય, પણ એમની સામે ફોજદારી ફરિયાદ ન થઈ શકે એવો સુધારો લાવો. ઉપલા અધિકારીઓ કર્મચારીને છૂટા કરી દઈ શકે, સસ્પેન્ડ કહી નહીં તો ચાલો એમના ઉપલા અધિકારી છૂટા કરે, પણ સસ્પેન્ડ કરવાનો, એને ચાર્જશીટ આપવાના પાવર્સ તો મેનેજરોને આપો, એમના ઉપલા અધિકારીઓને આપો કે ભાઈ ચાર્જશીટ એ આપશે, ઇન્કવાયરી એ કરશે, અને પછી નિર્ણય ભલે એમનો ઉપલો અધિકારી લે. પણ આ તો ચાર્જશીટ પણ ના આપી શકે કોઈ અધિકારી, તો આ નહીં બદલાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર ચાલવાનો છે. કારણ કે કોઈ કર્મચારી એમના ઉપલા અધિકારીથી ગભરાતો નથી, ઉપલા અધિકારી નીચલા અધિકારીઓથી ગભરાય છે. એટલે સરકારમાંથી તમારે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે મારી દૃષ્ટિએ આ પગલું બહુ અગત્યનું છે. બીજી અગત્યની બાબત મારે આજે કહેવી છે, ક્યાં દેશમાં ભ્રષ્ટાચાર કેટલો બધો વ્યાપક છે, અન્નાને કલ્પના નથી કે આ દેશમાં કેવો ભ્રષ્ટાચાર છે. અને હું તમને એક પુરાવો આપવા માગું છું કે તમે કોઈ પણ કોર્ટમાં જતા રહો, કોઈ પણ આખા ભારતની કોઈ પણ કોર્ટમાં, એમાં ભરણ પોષણનો કોઈ પણ દાવો લઈ લો કે જેમાં પત્નીએ ભરણ પોષણ માંગ્યું છે, પત્ની અને એના બાળકોએ એના પતિ પાસે, એના બાપ પાસે ભરણ પોષણ માંગ્યું છે, અને એનો જે જવાબ આપવામાં આવે છે, પત્ની જ્યારે ભરણ પોષણ માંગે ત્યારે એનો પતિ જે જવાબ આપે છે, એ કોઈ પણ કોર્ટના કોઈ પણ કેસમાં એ પતિ દ્વારા અપાયેલો જવાબ જોઈ લો, અને ખબર પડશે કે આ દેશ કેટલો જૂઠડો, કેટલો ભ્રષ્ટાચારી છે. એ રાજા અને કલમાડી ને શીલા દીક્ષિતો જ ભ્રષ્ટાચારી નથી, આ દેશનો નાનામાં નાનો નાગરિક કેટલો જૂઠો અને ભ્રષ્ટાચારી છે. ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારનો અર્થ છે ભ્રષ્ટ આચરણ. તો આ પત્નીએ માંગ્યું છે કે ભાઈ અમે આ મારા આ દિવસે લગ્ન થયા, આ તમારાથી મને આ 2 સંતાન થયા, ટીનું થઈ મીનું થઈ, અને અમે આમ થયું બોલા ચાલી થઈને તમે મને ત્રાસ ગુજાર્યો, અને હું જુદી રહું છું, ને મને ભરણ પોષણ આપો, તમારો પગાર 60,000 રૂપિયા છે, અને મને ભરણ પોષણ આપો. આના જવાબમાં જે જવાબ આપવામાં આવે છે વકીલો દ્વારા,
આખા દેશના બધા વકીલો દ્વારા, બધા પતિઓ દ્વારા. એમાં 99% એવું લખવામાં આવે છે કે લક્ષ્મીબેન તમે કોણ છો, અમે તમને ઓળખતા નથી. એમની પત્નીને અમે લક્ષ્મીબેન સાથે ક્યારેય પરણેલા નહીં, અમારા લગ્ન થયેલા નહીં. લક્ષ્મીબેને એમના દાવામાં જે જણાવ્યું છે કે આ ટીનુ ને મીનુ મારા થકી થયા છે અને અમે બાપ નથી. એટલે પહેલા જ લખી દેવાનું કે લક્ષ્મીબેને જેટલી વાત કરી છે બધી ખોટી છે, લક્ષ્મીબેન જોડે અમારા લગ્ન જ નથી થયા. અને એક જવાબમાં પછી આગળ લખવામાં આવે ને કે લગ્ન થયા છે તો રજીસ્ટર નથી થયા, અને અમે એને કાયદેસરનો, અમે પતિ પત્ની તરીકે કાયદેસર રહ્યા નથી. પછી લખવામાં આવે કે અમે પતિ પત્ની તરીકે કાયદેસર રહ્યા છે તેમ છતાં પણ અમારાથી આ સંતાન થાય એમ જ નતા. હવે આ દેશને ક્યાં અન્ના સુધારશે, ભગવાન સુધારી શકે એમ નથી. કોઈ પણ સિવિલ દાવો વાંચો તો દાવાનો જવાબ ની પહેલી 16 પેરેગ્રાફ તો નક્કી જ અને એ જ લખાય, વાદીનો દાવો સાચો નથી, વાદીની માગણી સાચી નથી, વાદી જે કહે છે મિલકત વાદીની છે નહીં, વાદી જે કહે છે એ આમ છે નહીં બધ. અને વાદીએ પેરા નંબર 1-18 જે કંઈ જણાવ્યું છે એ અમે નીચે કબૂલ ના રાખ્યું હોય સિવાયની તમામ વાતો જુઠ્ઠી છે. તો આ દેશનું મોરલ છે, પોતાની પત્નીને ભાઈ નથી બનતું નથી બનતું, એને ભરણ પોષણ માંગ્યું છે તો તું એટલું તો કે મારી પત્ની છે, મારા બાળકો છે, નાલાયક તારે ભરણ પોષણ ન આપવા માટે તું ત્યાંથી શરૂઆત કરે છે કે તું મારી પત્ની નથી, અમે તારા જોડે પરણ્યા નથી, પરણ્યા છે તો સૂતા નથી, સૂતા છીએ તો અમારા સંતાન નથી. આને અન્ના શું કહીશું? આ પણ એક ભ્રષ્ટાચરણ છે. અમેરિકામાં અને બીજે બધે યુરોપિયન દેશોમાં તમે જુઓ કે દાવાની અંદર 80% વાતો તો બંને પક્ષકારોએ સ્વીકારી લીધી હોય, નાનકડી વાત જ કોર્ટ માટે બાકી રહે છે. અને અહીં તો પેલી બહેના વકીલે લગ્ન થયા હતા એનો પુરાવો આપવાથી માંડીને છોકરા પણ એમના જ છે એના પુરાવો આપવા પડે છે. તો આ જે ખોટા સોગંદનામા થાય છે દરેક વસ્તુમાં એની પણ સજા કરો, કેસો જલ્દી ચલાવો, ભ્રષ્ટાચારના કેસો સાથે જ ચલાવો, એ ઘણા બધા ઝડપથી ચલાવો. ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસોમાં હાઈકોર્ટની અપીલ જ કાઢી નાખો. સેશન્સ કોર્ટમાં કેસ ચાલે અને કેસમાં સજા થાય કે નિર્દોષ છૂટે પછી સીધી સુપ્રીમ કોર્ટમાં જ અપીલ હોય, નીચે ક્યાંય અપીલ થઈ શકે નહીં. હાઈકોર્ટમાં જઈને હાઈકોર્ટમાં બીજા 20 વર્ષ બગાડવાના અને પછી સુપ્રીમમાં જવાનું. તો ભ્રષ્ટાચારોના કેસોમાં હાઈકોર્ટની અપીલ કાઢી નાખો. જેવી ટાળાના કેસોમાં હતું કે હાઈકોર્ટમાં જવાય જ નહીં, બધું સુપ્રીમમાં જ જાય. તો કંઈક આ દેશમાં ઝડપથી ન્યાય થશે, તો કોઈ ડરતું થશે. રજનીશજી એક સરસ વાત લખી હતી. રજનીશજીએ કહ્યું કે આફ્રિકામાં જ્યારે પહેલી વાર અંગ્રેજો ગયા ત્યારે એમને એવું જાણીને બહુ આશ્ચર્ય થયું કે આફ્રિકાના લોકો એવું માનતા જ નહોતા કે સંભોગને કારણે સંતાનો પેદા થાય છે. એમને એવી ખબર જ નહીં કે આ સંભોગ કરીએ છીએ એને કારણે આ સંતાનો પેદા થાય છે. કારણ કે સંભોગ અને સંતાન પેદા થવા વચ્ચે 9 મહિનાનો ગાળો છે, એટલે કાર્ય અને પરિણામ વચ્ચે એટલો લાંબો ગાળો છે કે આદિવાસી પ્રજાને એવી ખબર જ નથી કે સંભોગ કરવાને કારણે બાળકો થાય છે. અંગ્રેજોએ એમને જઈને સમજાવવું પડ્યું કે તમારે લીધે તમે આ કરો છો એને કારણે આ સંતાનો થાય છે. ગાળો બહુ મોટો હતો. એટલે આપણા દેશમાં જ્યારે સજા થાય છે ત્યારે ખબર પડે છે કે આ ક્યારે બનાવ બન્યો હતો. હમણાં આજે આજકાલમાં એક ચુકાદો હતો કે 1995 દુબઈમાં કોઈ ગુજરાતી નોકરે એના માલિકને એમની પત્નીને મારી નાખેલી 95, એનો હમણાં ચુકાદો આવ્યો. અને હજુ તો ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવ્યો. 95 જે ખૂન થયું એ ખૂનનો સીબીઆઈ કોર્ટે 2011
એટલે 15 ને 16 વર્ષે તો ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવ્યો. પછી ભ્રષ્ટાચારીઓ અને ખરાબ ધંધા કરનારા ગભરાય શું કરવા? તો ન્યાયતંત્ર પણ બહુ ઝડપી કરવું પડશે, દરેક કેસોમાં ન્યાયતંત્ર ઝડપી કરવું પડશે, હાઈકોર્ટોમાં કેસોનો જલ્દી નિકાલ થાય એની વ્યવસ્થા કરવી પડશે, તો આ ભ્રષ્ટાચાર દૂર થશે. એકમાત્ર લોકપાલ લીંબવાથી ભ્રષ્ટાચાર દૂર નહીં થાય. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.